નમસ્તે વિદ્યાર્થી મિત્રો, રાષ્ટ્રીય ફળ કેરીની અંદર આપણે ભાગ 3ની અંદર આપણે આગળ જોયું તો અહેવાલ સુધી જોઈ ગયા. ત્યારબાદ આપણે જોઈશું કયું વાહન કેટલી કેરી લાવે. તો અહીંયા આપેલું છે, લાકડાનું બળદગાડું લગભગ 200 કિગ્રા કેરી વહન કરે છે, પરંતુ બીજા પ્રકારના વાહનો કોષ્ટકમાં દર્શાવ્યા પ્રમાણે કેરી કે કેરીના બોક્સ લાવી શકે છે. કોષ્ટકમાં દરેક પ્રકારના વાહનની ઝડપ દર્શાવેલી છે, જેથી ખબર પડે કે દરેક વાહન 1 કલાકમાં કેટલું અંતર કાપે. કોષ્ટક જુઓ અને ગણતરી કરો. ચાલો, અહીંયા પહેલો સવાલ એવો આપેલો છે તમને, દરેક વાહન પોતાના 7 ફેરામાં કુલ કેટલી કેરી લાવશે. તો અહીંયા તમને વાહનોના પ્રકાર આપેલા છે, બળદગાડું, છકડો રિક્ષા, ટ્રેક્ટર અને ટ્રક. ચાલો, અહીંયા બાજુમાં આપેલું છે, 1 ફેરામાં કેરીનું થતું વહન, એટલે કે બળદગાડું 1 ફેરો મારે ત્યારે 200 કિગ્રા વજન લઈ જાય. ત્યારબાદ છકડો રિક્ષા આપેલી છે તો 1 ફેરામાં 600 કિગ્રા વજન લઈ જાય. ત્યારબાદ એનાથી મોટું ટ્રેક્ટર 1 ફેરાની અંદર 800 કિગ્રા લઈ જાય, અને ટ્રક 1 ફેરાની અંદર 6000 કિગ્રા લઈ જાય. તો અહીંયા વાહનની ઝડપ પણ આપેલી છે, તો અંતર કિમીમાં એટલે કે 1 કલાકમાં 4 કિમી અંતર કાપે છે. છકડો રિક્ષા છે તે 1 કલાકમાં 12 કિમી અંતર કાપે છે. ત્યારબાદ ટ્રેક્ટર જે છે તે 1 કલાકની અંદર 20 કિમી અંતર કાપે છે, અને ટ્રક છે તે 1 કલાકમાં 44 કિમી અંતર કાપે છે. તો આપણે આ બધા જ વાહનોનું આપણે 7 ફેરામાં કુલ કેટલી કેરી લાવશે તે શોધવાની છે. તો અહીંયા તમને 1 ફેરો આપેલો છે, તો અહીંયા જે 1 ફેરો છે તેને બધાને 7 વડે તમે ગુણાકાર કરો, એટલે કુલ 7 ફેરામાં કેટલી કેરી આવશે તે આપણને મળશે. તો તેની ગણતરી માટે તમારે પાકી નોટની અંદર હું જે અત્યારે બતાવું છું તે તમારે લખવાનું છે. તો અહીંયા આપણે ગણતરી જોઈએ, દરેક વાહન પોતાના 7 ફેરામાં કુલ કેટલી કેરી લાવશે, તમારો પ્રશ્ન છે અ. ચાલો, એ અહીંયા રીત તમને લખેલી છે ઝેરો મારીને, તે તમારે પાકી નોટમાં તમારે લખવાનું છે. કોષ્ટક પણ બનાવવાનું છે, ત્યારબાદ એની નીચે અ પ્રશ્ન કરીને લખવાનું છે. જે આ પર્પલ કલરથી જે તમે પ્રશ્ન લખેલો છે તે પ્રશ્ન લખવાનો છે. બળદગાડું 7 ફેરામાં કુલ કેટલી કેરી લાવે, તો 1 ફેરામાં થતું કેરીનું વહન કેટલું આપેલું છે તમને, 200 કિગ્રા, જે તમને કોષ્ટકની અંદર આપેલું છે. તેથી 7 ફેરામાં થતું કેરીનું વહન એટલે કે આ તમારી ત્રિરાશિ છે, જે શોધવાનું હોય તમારે જમણી બાજુ રાખવાનું છે. તો 200 ગુણ્યા કેટલા કરવાના છે, 7. તો 7 ગુણ્યા 0 એટલે 0 આવશે, 7 ગુણ્યા 0 એટલે 0, 7 2 14. તો કેટલા કિગ્રા કેરી આવી, 1400 કિગ્રા. તો નીચે જવાબમાં લખવાનું છે કે બળદગાડું 7 ફેરામાં 1400 કિગ્રા કેરી લાવશે. આ જે જવાબ છે તે તમારે અહીંયા નીચે લખવાનો છે. અહીંયા 1400 કિગ્રા એવા એની નીચે લખવાનો છે કે દરેક વાહન અહીંયા બળદગાડું 7 ફેરામાં 1400 કિગ્રા કેરી લાવશે. અહીંયા તમને આગળ આપી દીધો છે, ત્યાં લખો તો પણ વાંધો નહીં, પણ આ 1400 કિગ્રા લખાઈ જાય ત્યાં નીચે લખો તો પણ ચાલશે. ત્યાર પછી દરેક વાહનનું શોધવાનું છે. તો બીજા પ્રશ્ન ઉપર તમારે બીજો નંબર ઉપર છે કે છકડો રિક્ષા 7 ફેરામાં કેટલી કેરી લાવશે. ચલો, તો બધી જ અહીંયા તમને છકડો રિક્ષા છે 600 કિગ્રા ગુણ્યા કરી દેવાનું છે તમારે 7 ફેરા. તો 600 ગુણ્યા કેટલા કરવાના છે, 7. તો 0 0 6 7 42. તો આ રીતે આવશે 42 કિગ્રા. તો નીચે જવાબ લખવાનો છે તમારે કે છકડો રિક્ષા 7 ફેરામાં 4200 કિગ્રા કેરી લાવશે. એ જ રીતે અહીંયા ટ્રેક્ટર આપેલું છે, તો ટ્રેક્ટર 1 ફેરાની અંદર કેટલા કિગ્રા કેરી લાવે છે, 800 કિગ્રા કેરી લાવે છે.
एक फेरा में 800 किग्रा केरी लावे तो सात फेरा में केटली, एक फेरा नीचे केरी 800 तो सात फेरा में केटली, तो 800 × 7 आवशे तो 7 × 8 = 56, એટલે અહીંયા આવશે 5600 કિગ્રા. 800 × 7 એટલે 5600 કિગ્રા. પછી નીચે જવાબમાં લખવાનો છે કે છકડો રિક્ષા, સોરી ટ્રેક્ટર, 7 ફેરાની અંદર 5600 કિગ્રા કેરી લાવશે. ત્યાર પછી આપેલું છે ટ્રક, તો ટ્રકનો એક ફેરામાં કેટલી લાવે છે, એક ફેરામાં લાવે છે 6000 કિગ્રા. માટે કેટલા ફેરા કરવાના છે આપણા, 7 ફેરામાં કેટલી, બરાબર, તો 6000 × કેટલા કરવાના છે, 7 0 0 0 6 × 7 = 42, તો આ રીતે આવશે 42000 કિગ્રા. તો એ નીચે લખવાનું છે કે ટ્રક 7 ફેરામાં, અહીંયા જે ઉપર લખેલું છે તે આપણે અહીંયા રીતની નીચેની લીટીમાં લખવાનું છે કે ટ્રક 7 ફેરાની અંદર 42000 કિગ્રા કેરી લાવશે. અહીંયા જે રીત આપેલી છે એ આપણે પહેલાં દર્શાવવાની છે અને એની નીચે જવાબ લખવાનો છે. તો આ રીતે તમારો અ પૂર્ણ થયો. ત્યારબાદ બ, ટ્રેક્ટર 6 કલાકમાં કેટલું અંતર કાપશે, તો આપણે અહીંયા અંતર પણ આપી દીધું છે, ફક્ત ટ્રેક્ટરનું શોધવાનું છે. કોષ્ટકમાં આપણે જોઈ શકીએ છીએ કે ટ્રેક્ટર દ્વારા 1 કલાકમાં કેટલું અંતર કપાય છે, ટ્રેક્ટર દ્વારા 1 કલાકની અંદર અહીંયા તમે જોઈ શકો છો 1 કલાકમાં 20 કિમી અંતર કપાય છે. કેટલું, 20 કિમી. તેથી 6 કલાકમાં કપાતું અંતર તો કેટલું કરવું પડશે, તો આ 20 × 3 હોય તો કરવાનો, અહીંયા 6 × 20 કરવાના, 6 × 20 એટલે કે 6 કલાક અને 20 કિમી, બરાબર. પછી આ જે 1 કલાક છે એ ક્યાં આવશે, નીચે, તો કેટલા આવ્યા, 6 × 2 = 12 એટલે 120 કિમી આવશે. પછી અહીંયા જે જવાબ લખેલો છે તે તમારે નીચે લખવાનો છે, ટ્રેક્ટર 6 કલાકમાં 120 કિમી અંતર કાપશે. અહીંયા ઉપર નથી લખવાનું, નીચે તમારો દાખલો રીત ગણાઈ જાય પછી લખવાનું છે. ટ્રેક્ટર 6 કલાકમાં 120 કિમી અંતર કાપશે એ રીતે. હવે જોઈએ કો, છકડો રિક્ષા 80 કિમી કાપવા કેટલો સમય લેશે. ચાલો અહીંયા આપણે કિમી આપી દીધા છે અને શોધવાનો છે સમય, બરાબર. તો અહીંયા આપણે છકડો રિક્ષાનો પહેલાં 1 કલાકનો જોવાનું છે. 1 કલાકમાં કેટલું કાપે છે અંતર, 12 કિમી કાપે છે. કેટલું કાપે છે, તો 12. તો અહીંયા પહેલાં આગળ લખવાનું છે કે 12 કિમી અંતર કાપવા માટે 1 કલાક લાગે છે, તો આપણે કેટલાનું શોધવાનું છે, 60 કિમી અંતર કાપવા માટે લાગતો સમય, તો 60 × 1 કરવાનું છે, ક્રોસ ગુણાકાર જ કરવાનો છે. 60 × 1 / 12 જે અહીંયા તમને દર્શાવેલું છે એ રીતે આ રીતે કરવાનું છે. 12 × 5 = 60, અથવા તો 60 ને 12 વડે ભાગાકાર કરો તો તમારો જવાબ આવશે 5 કલાક, બરાબર. અને અંશ અને છેદમાં તમે ઉડાડી શકો છો, તો આપણે ઉપર છેદમાં છે 60 અને નીચે છે 12, 60 / 12 કરો તો પણ તમારે 5 જવાબ જ આવશે. તો અહીંયા તમારે છેલ્લા જવાબમાં લખવાનું છે કે છકડો રિક્ષા 60 કિમી અંતર કાપવા 5 કલાક લેશે. ત્યાર પછી જોઈએ કેટલીક મોટી સંખ્યાઓ. ત્યારબાદ પેજ નંબર 10, કેટલીક મોટી સંખ્યાઓ.
ધોરણ 4ના ગણિત ગમતના પુસ્તકમાં સંખ્યા તમે લાખ વિશે સાંભળ્યું હતું, આ સિવાય તમે સંખ્યા લાખ વિશે શું સાંભળ્યું છે? ચાલો, આપણે ગણિત ગમતનો ઇકોનો ઇમારત હતો ત્યારે આપણે પાઠવાની અંદર આવતું હતું 100,000, એટલે 100,000 એટલે કેટલા થાય? લાખ. અહીંયા આ મેં રૂપિયાની, આપણે લાખની સંખ્યા કઈ કઈ જગ્યાએ સાંભળેલી હોય તો તે જો તેનો જવાબ આપવાનો છે. હા, મેં રૂપિયા, શહેરની વસ્તી, શહેરમાં વાહનોની સંખ્યા, શહેરમાં દુકાનોની સંખ્યા વગેરે લાખમાં સાંભળ્યા છે. તો તમારે નોટમાં લખવાનો છે પ્રશ્ન. ત્યાર પછી બીજો પ્રશ્ન, 1000ને સંખ્યામાં લખો. હવે 100,000 લખો, સંખ્યા 100,000માં કેટલા શૂન્ય છે? તેનો જવાબ અહીંયા છે, 1000ને સંખ્યામાં 1000 લખાય, એટલે કે 1ની પાછળ 3 મીંડા. હવે 100,000 એટલે કે 100,000 એટલે 100 અને 1000 એટલે પાછળ 3 મીંડા. કેટલા મીંડા થયા? 5. તો આ સંખ્યાને શું વધાય? વંચાય લાખ. તો લાખમાં કેટલા શૂન્ય આવશે? 5. ત્યાર પછીનો બીજો પ્રશ્ન જોઈએ. આપના વિસ્તારમાં પરિવહનને લગતા લગભગ 200,000 વાહનો હોય અને તેમાંથી અડધા તો ટ્રકો જ હોય, તો ટ્રકની સંખ્યા કેટલી હશે? ચાલો, કુલ વાહનોની સંખ્યા કેટલી આવી છે? 200,000. 200,000 તેમાંથી અડધા તો ટ્રક જ હોય, તો અડધા જ્યારે કરવાનું કહે ત્યારે 2 વડે ભાગાકાર કરવાનો છે. તો 2 વડે ભાગાકાર કરશો તો 2 એકા 2 અને પાછળ આ બધા 0 આવશે. તો અહીંયા કેટલા 0 આવશે? 1 2 3 4 અને 5. 3 4 અને 5 તો કેટલી વસ્તી થશે? કેટલા ટ્રક થશે? લાખ. તો અહીંયા તમારે દર્શાવવાનું છે કે 2000 વાહનો ભાંગ્યા 2 બરાબર 2 લાખ વાહનો ભાંગ્યા 2 એટલે 100,000 ટ્રક થાય. પછીનો પ્રશ્ન જોઈએ. આ કુલ વાહનો પૈકી ચોથા ભાગના ટ્રેક્ટર છે, તો ટ્રેક્ટરની સંખ્યા કેટલા હજાર થાય? ચાલો પ્રયત્ન કરીએ. આપણે જોયું હતું હમણાં આગળના ચોથા ધોરણમાં, આપણે બીજો ભાગ, ત્રીજો ભાગ અને ચોથો ભાગ, એટલે કે કોઈ પણ એક વસ્તુ હોય, આ ચોરસ છે માનો કે, એના આપણે 4 ભાગ કરીએ. તો આ ભાગ આપણે કરીએ તો આ ચોથો ભાગ કહેવાય, એટલે કુલ ભાગ આપણા કેટલા છે? 4. 4માંથી આ 1 ભાગ, એટલે આને 1/4 પચાય. ત્યારબાદ આ 2 ભાગ લ્યો તો અહીંયા શું વંચાય? 2/4, એટલે કેટલો જવાબ આવશે? 2 2 4 એટલે 1/2. તો આ આપણો અડધો ભાગ થયો કહેવાય. ત્યારબાદ જો આટલો ભાગ આ જે કહીએ, આ કેટલો કહેવાશે? તો 3 ભાગ, કુલ ભાગમાંથી 3, એટલે આ કેટલા કહેવાય? 3/4. આ આપણે ધોરણ 4ની અંદર ભણી ગયા. તો જ્યારે તમને અડધી સંખ્યા કહીએ ત્યારે 2 વડે ભાગાકાર કરવાનો છે, ચોથો ભાગ કહીએ ત્યારે 4 વડે ભાગાકાર કરવાનો છે. તો આ રીતે આપણે જોઈએ તો ટ્રેક્ટર કુલ સંખ્યા, કુલ વાહનની સંખ્યા છે 200,000. કેટલી છે? 200,000. 200,000ને કેટલા વડે? ચોથો ભાગ, એટલે 200,000ને 4 વડે ભાગાકાર કરવાનો થાય. 4 5 20 અહીંયા આવશે 0, ઉપરથી ઉતાર્યા 0, ભાગ ચલેની ભાગમાં પડ્યો 0, ઉપરથી ઉતાર્યા 0, ભાગ ચલેની ભાગમાં પડ્યો 0, પછી પાછો 0 ઉતારવાનો છે. તો આ રીતે આપણો જવાબ આવશે 50,000. ત્રીજો પ્રશ્ન, તમે 1 કરોડ વિશે ક્યાં સાંભળ્યું છે? આ સંખ્યા સામા ઉપયોગમાં આવે છે? તો જવાબમાં તમારે લખવાનું છે, મેં 1 કરોડ રૂપિયા વિશે ફિલ્મોમાં તથા કરોડમાં ભારત દેશની વસ્તી વિશે સાંભળ્યું છે. હમણાં કોરોના ચાલે તો આપણે રસીકરણ થાય છે, તો ત્યારે તેમાં આપણે લાખની સંખ્યામાં પણ સાંભળીએ અને કરોડની સંખ્યામાં પણ સાંભળતા હોય, તો આપણે ટીવીની અંદર સાંભળેલું હોય. સંખ્યા 1 કરોડ લખો, શૂન્ય લખવામાં ભૂલ ન કરતા.
ચાલો 1 કરોડ લખવાના છે. તો 1 કરોડની અંદર પહેલાં તો કેટલા શૂન્ય હોય? તો યાદ રાખવાનું છે 7 શૂન્ય હોય છે. તો અહીંયા જુઓ, 1, 10, 100, 1000, 10,000, 1,00,000, 10,00,000 અને 1 કરોડ. તો આ રીતે બહુ વંચાય. તો કરોડની અંદર 7 શૂન્ય હોય છે. આ તમારે જવાબ લખવાનો છે. 1 કરોડને સંખ્યામાં આ રીતે લખાય છે અને તેમાં 7 શૂન્ય હોય છે. તો આ રીતે તમારે જવાબ લખવાના છે બધાના. ત્યાર પછી જોઈએ મહાવરો. ચલો પાના નંબર 11 પર તમારે ફળ બજાર જે આપેલું છે તે ફળ બજારની